મોડાસાથી સમાચાર સામે આવી રહ્યા છે. મોડાસામાં મોબાઈલ તફડંચી કરનાર બંટી બબલી પોલીસ પકડમાં આવ્યા છે. છેલ્લા 4-5 દિવસથી તરખાટ મચાવ્યો હતો ત્યારે એક્ટિવા પર આવી અંધારાનો લાભ ઉઠાવી રાહદારીઓ પાસેથી છીનવતા હતા મોબાઈલ. ત્યારે અમદાવાદથી મોડાસા મોબાઈલ તફડંચી માટે આવ્યા હતા. આરોપી યુવક પહેલા મોડાસામાં શાકભાજી વેચતો હતો. પોલીસે 6 મોબાઈલ સહિત કુલ 1.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ની અંદર જુદા જુદા વિસ્તારની અંદર સાંજના સમયે જે લોકો વોકિંગમાં નીકળ્યા હોય એવા પ્રબુદ્ધ નાગરિકોના મોબાઈલ એક ટોળકી જે એક્ટિવા ઉપર આવી અને એમને પાછળથી મોબાઈલ ઝૂંટવી અને લઈ લેતા હતા. છેલ્લા એક અઠવાડિયાની અંદર એટલે 19, 20 અને 21, 3 તારીખની અંદર આવા 6 માણસોને ટાર્ગેટ બનાવી અને એમના 6 મોબાઈલની તફડંજી થયેલી હતી, જેના અનુસંધાનમાં મોડાસા ટાઉન PI શ્રી વાઘેલા તથા તેમની ટીમ સક્રિય હતી અને તે આ ટોળકીને ઝડપી પાડવા માટે જિલ્લા હેડક્વાર્ટર ખાતે આવેલા નેત્રમની અંદર પણ એમણે તપાસ કરેલી તો એક એક્ટિવા ઉપર જેનો નંબર નથી એવા એક્ટિવા ઉપર એક મહિલા અને એક પુરુષ બંને શંકાસ્પદ હાલતમાં જણાયેલો અને મોડાસા શહેરની લિયો પોલીસ ચોકી આગળ આ લોકો બીજા કોઈનો મોબાઈલની તફડંચી કરવાની ફિરાકમાં હતા. દરમિયાનમાં પોલીસની ટીમે આ બંનેની પકડી લીધેલા અને એમની સઘન પૂછપરછ કરતો જે એક્ટિવા ઉપર જે ચાલક હતો અયાન અનિશમિયો પઠાણ કે જે વટવા અમદાવાદનો છે અને તેની પત્ની ચાંદની બંને હતા જેની સઘન પૂછપરછ કરતો એમને આવી રીતે આજે 6 મોબાઈલની તફડંચી કરેલી હતી. એ 6 મોબાઈલ એમના જોડેથી રિકવર થયેલા અને એની કુલ કિંમત આશરે 1 લાખ રૂપિયા થાય છે એમ આ બંટી બબલી ટોળકી અમદાવાદથી સ્પેશિયલ અહીંયા